જીપીએસસી પરીક્ષા માટેનો માર્ગદર્શક સેમિનાર છોટા ઉદેપુરની એસએન કોલેજ ખાતે યોજાનાર છે, જેમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે। જીપીએસસીની પરીક્ષા માટેનો માર્ગદર્શક સેમિનાર છોટાઉદેપુરની એસએન કોલેજ ખાતે યોજાનાર છે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત વહીવટી સેવા વર્ગ 2 ની કુલ 351 જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરવા અંગે જાહેરાત ક્રમાંક 9/2014-15 ની તારીખ 10/6/2014 થી 30/6/2014 10મી પાન ઓનલાઈન ફોર્મ અરજીઓ મંગાવવામાં આવે છે। આ અંગે છોટાઉદેપુરમાંથી તમામ કેટેગરીના જે ભાઈઓ તથા બહેનો ઓનલાઈન અરજી કરેલ છે તેવા ઉમેદવારો ઉપરોક્ત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખ્યાતનામ ફેકલ્ટી દ્વારા માર્ગદર્શક સેમિનાર તેમના તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। તાજેતરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 351 ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની ભરતી માટેની જાહેરાત આપવામાં આવેલ અને એ 10 જૂનથી 30 જૂન સુધીમાં એમાં ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ। આવા અરજીપત્રકો ભરેલા છોટાઉદેપુર જિલ્લાના તમામ યુવક યુવતીઓ માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા અને અહીંના એના આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજ એસએન કોલેજ જે છે તો એ કોલેજના સંયુક્ત ઉપક્રમે અમે 13 જુલાઈ રવિવારના રોજ સમગ્ર જિલ્લાના તમામ ફોર્મ ભરનાર અને આત્રે હાજર રહેનાર તમામ યુવક યુવતીઓ માટે એક ફ્રીમાં માહિતી આપવા માટેનો માર્ગદર્શક સેમિનાર યોજેલ છે અને આ માહિતીના સેમિનાર બાદ અમે લોકો 2.5 મહિનાનું પરીક્ષા 12/10 રોજ યોજાનાર છે પ્રિલિમની પરીક્ષા ત્યાં સુધીનું અમે કોચિંગ આપવાના છીએ। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં સૌપ્રથમવાર સ્પર્ધાત્મક પરીક્ષાનો માર્ગદર્શક સેમિનાર તજજ્ઞો દ્વારા નિઃશુલ્ક વિનામૂલ્યે યોજાનાર છે। સદર માર્ગદર્શક યોજનાર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એક છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા યોજાનાર છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, છોટાઉદેપુર।